ભાજપ હાર્યું હતું અને જેના પગલે વડાપ્રધાને ત્યાં પ્રચાર શરૂ કરી દીધો છે સોમનાથ બેઠક પર પણ બે હાજર સત્તર માં ભાજપની હાર થઈ હતી સત્યમ અંસુરા જોડાઈ ગયા છે આપણી સાથે સત્યમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મિશન સૌરાષ્ટ્ર અંતર્ગત તેમણે ચાર સ્થળોએ સભા ગજવી શું છે વિગતો ચોક્કસથી પ્રધાનમંત્રીનું હાલ અત્યારે જો મિશનની વાત કરવામાં આવે ગુજરાત ઇલેક્શનને લઈને તેમનું મિશન ખાસ સૌરાષ્ટ્ર જોવા મળી રહ્યું છે કારણ કે આજે જેઓ ત્યારે સૌરાષ્ટ્રના મહેમાન બન્યા હતા ત્યારે સૌ પ્રથમ તેઓ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા હાથે પહોંચ્યા હતા અને દર્શન કર્યા બાદ જે વેરાવળ ધોરાજી અમરેલી અને જે બોટાદ છે કે આ ચાર સભાઓ ગજવી હતી આ ચાર સભાઓની વાત કરવામાં આવે તો જે કહી શકાય કે પચીસ જેટલી જે બેઠક છે કે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છે તે સંદેશો પાઠવ્યો હતો ઉલ્લેખનીય વાત છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર બેઠકો છે કે જે ભાજપો પાસે રહેલી હતી કે તે કોંગ્રેસ પાસે ગઈ હતી ઘણી એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસને જીત મળી હતી ત્યારે આ વખતે પ્રધાનમંત્રી આ જે બેઠકો છે કે ત્યાં કસર છોડવા નથી માગતા ભાજપ છે તે આ બેઠકો ઉપર કોઈ કસર છોડવા નથી માગતી અને એડી ચોટીનું જોર છે કે તે ભાજપા દ્વારા અત્યારે લગાવવામાં આવી રહ્યું છે જેને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્ર પહોંચ્યા હતા અને ચાર જેટલી જે વિશાળ સભાઓ છે કે તેમને ગજવી હતી અને જે કહી શકાય કે પચીસ જેટલી જે બેઠકો છે સૌરાષ્ટ્રની કે ત્યાં એક સીધો સંદેશો પ્રધાનમંત્રી છે કે તેમના દ્વારા પાઠ આવ્યો છો ઉલ્લેખનીય વાત છે કે સોમનાથ બેઠક જે બે હજાર સત્તર ચૂંટણીની વાત કરવામાં આવે સોમનાથ બેઠક પણ બે ભાજપે ગુમાવી હતી ધોરાજી અને જે અમરેલીની જે બેઠકની વાત કરવામાં આવે તે પણ ભાજપે ગુમાવી હતી તો આ ચાર બેઠક જે ચાર બેઠકે જે સભા નરેન્દ્ર મોદી છે કે તેમના દ્વારા કરવામાં આવી તે પૈકી ત્રણ જેટલી જે બેઠક વિધાનસભાની બેઠક છે તે ગત ચૂંટણીમાં ભાજપે ગુમાવી હતી ત્યારે આ ત્રણ જે બેઠક છે ફરી એક વખત ભાજપ સરકાર પાસે ભાજપના ઉમેદવાર પાસે આવે તે માટે પ્રધાનમંત્રી ખુદ મેદાન પર ઉતર્યા છે પ્રધાનમંત્રી આજે જ્યારે આ ચારેય સભાએ ગોંચવી ત્યારે

સત્યમ જે પ્રકારે ગુજરાતમાં જો વધુ બેઠકો પર જીત મેળવવી હોય તો જે સૌરાષ્ટ્ર છે તેના પર જીત મેળવવી વધુ બેઠકો મેળવવી ખૂબ જરૂરી છે અને ગયા વખતની વાત કરીએ ચૂંટણી પરિણામની તો અનેક બેઠકો છે જે ભાજપે ગુમાવી હતી અને આ વખતે તે ભૂલ ફરીથી એકવાર ન થાય તે માટે આ પ્રકારે સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે શું કહેશો ચોક્કસથી જે રીતે આપણે કહ્યું એમ ગુજરાતની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં સૌરાષ્ટ્રની બેઠકો છે કે તે કંઈક એપી સેટર ગણવામાં આવતું હોય છે ખાસ કરીને તમામ જે નેતાઓ છે ગુજરાત રાજ્યના નેતાઓ અને ગુજરાત બહારના જે દિગ્ગજ નેતાઓ હોય છે કે તેમની ખાસ નજર છે કે સૌરાષ્ટ્રની બેઠક પર રહેતી હોય છે આપે જોયું કે આ પહેલાં પણ જ્યારે પ્રધાનમંત્રી આવ્યા સૌરાષ્ટ્રની મુલાકાત તેમની વધારે હતી આવતીકાલે રાહુલ ગાંધી કોંગ્રેસ તરફથી આવી રહ્યા છે કે તેમની પણ રાજકોટમાં જાહેરસભા ગજાવનાર છે તો કંઈક ને કંઈક આ તમામ જે મોટા નેતાઓ છે કે તેમ મિશન એટલે તેમનું જે એક લક્ષ્ય છે કે તે સૌરાષ્ટ્ર રહેતું હોય છે કારણ કે આ જ સૌરાષ્ટ્રની બેઠકો એવી હોય છે જેના કારણે જે પરિણામ છે તે ડિસાઇડ થતું હોય છે જે રીતે મેં આપને જણાવ્યું એમ કે પ્રધાનમંત્રી આજે જે ચાર બેઠકો ઉપર જે સભા ગજવી હતી તે પૈકી ત્રણ બેઠકો ઉપર ગત એટલે કે બે હજાર વિધાનસભાની ચૂંટણીમાં બે હજાર સત્તરની જે ચૂંટણી છે કે તેમાં ભાજપે આ ત્રણ ચાર પૈકી ત્રણ બેઠકો ગુમાવી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌ પ્રથમ મિશન આજે ત્રણ બેઠકો છે તે પાછી ભારતીય જનતા પાર્ટી પાસે લેવી તે જ તેમનું પ્રથમ છે તે પ્રાયોરિટી રહેશે સાથોસાથ જે રીતે મેં આપને કહ્યું રાહુલ ગાંધી પણ આવતીકાલે આવનાર છે તો તમામ જે નેતાઓ કહી શકાય ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય તમામ પાર્ટીઓના જે રાજકીય નેતા જે જે સ્ટાર પ્રચારકો કહેવાય કે તેમની સૌરાષ્ટ્રની મુલાકાત વધારે રહેતી હોય છે ચૂંટણી પહેલા પણ જે તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે પણ તમામ જે દિગ્ગજ નેતાઓ છે કે તેમની સૌરાષ્ટ્રની મુલાકાત વધારે હતી તો કહી શકાય કે આ વાત સ્પષ્ટ કઈ બતાવે છે કે તમામ જે નેતાઓ છે તમામ જે પાર્ટી છે કે તેમનું મુખ્ય ધ્યેય એટલે કે મુખ્ય લક્ષ્યાંક સૌરાષ્ટ્રની બેઠકો છે જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મિશન સૌરાષ્ટ્ર અંતર્ગત ત્યાં પ્રવાસે છે અને તેમણે ચાર જેટલી સભા ગજવી વેરાવળ ધોરાજી અમરેલી અને બોટાદમાં વડાપ્રધાને જનમેદની ને સંબોધન કર્યું